ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે ફરીથી આપણે મળી રહ્યા છીએ સંધાન કાર્યક્રમ હેઠળ આપણે શિક્ષણ વિભાગ અને સ્વીપાના સહયોગમાં યુપીએસસીની કોમ્પિટિટિવ સિવિલ સર્વિસ એક્ઝામ માટે કઈ રીતે તૈયારી કરવી ભૂતકાળમાં આપણે મિત્રો આખી પરીક્ષાનું સ્ટ્રક્ચર સમજ્યા છીએ પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ પ્રિલિમ્સમાં હવે બદલાયેલા માળખા પ્રમાણે આપણે મેં કહ્યું હતું એ પ્રમાણે હવે જીએસનું એક પેપર બસો માર્કનું આવે છે બે કલાકનું અને એપ્ટિટ્યુડ ટેસ્ટનો એક નવો વિષય દાખલ થયો છે જે કદાચ પેપરોમાંથી પણ વર્તમાન વર્તમાનપત્રોમાંથી પણ માહિતી મળી હશે મિત્રો પ્રિલિમ પછીનો જે તબક્કો છે મહત્ત્વનો મેઇન્સનો એ મેઇન્સની પરીક્ષાના ભાગરૂપે આપણે જુદા જુદા ઓપ્શનલ વિષયો જે આપણને મળે છે એમાંથી કોઈક બે વિષય રાખવાના હોય છે એ જ રીતે આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય ઉપર આજે ચર્ચા કરીશું એમાંથી જે એક વિષય આપણને મળવાપાત્ર છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન આપણે રાખી શકીએ જાહેર વહીવટ આપણી આજુબાજુ શું બને છે સરકારમાં જે કાર્યવાહી થાય છે સરકારનો જે વહીવટ છે એને જાહેર વહીવટ કહેવાય છે મિત્રો એ જાહેર વહીવટનું સંચાલન કઈ રીતે થાય છે એના ઉચ્ચ કક્ષાના લેવલથી માંડીને નીચેની જે સ્તર સુધી આખી ફેલાયેલું તંત્ર છે શું જવાબદારીઓ છે શું ફરજો છે એ બાબતોની ચર્ચા આપણે જાહેર વહીવટમાં કરીએ છીએ આપણને રોજબરોજનો સામાન્ય ખ્યાલ હોય છે મામલતદાર ઓફિસ જઈએ કલેક્ટર ઓફિસ જઈએ સિંચાઈની કોઈ ઓફિસમાં જઈએ પણ આપણે કદાચ ખ્યાલ નહીં આવતો કે તંત્ર કઈ રીતે ચાલે છે કઈ જવાબદારીઓ સાથે ચાલે છે આ બધી બાબતો જાહેર વહીવટ સાથે સંકળાયેલી છે ભારતનું બંધારણ જે છે મેઇન સોર્સ ઓફ ફાઉન્ટેન સોર્સ ઓફ પાવર્સ જે આપણે કહીએ તો ભારતના બંધારણના સંદર્ભમાં જે આપણને હક્કો અને ફરજીઓ અને જવાબદારીઓ મળેલી છે એ સંદર્ભમાં જે આખો વહીવટ ચાલે છે દરેક સરકારના વિભાગ એના પોતપોતાની જરૂરિયાત પ્રમાણે પછી નિયમોને બધું બનાવેલું હોય છે એ બાબત ઉપર આપણે આજે ચર્ચા કરીશું આપણી સાથે સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે આ વિષયના અનુભવી ભાઈ શ્રી મનીષ ચાવડા જેઓ પોતે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ કસ્ટમમાં અત્યારે અધિકારી તરીકે પ્રોબેશન ઉપર ફરજો બજાવી રહ્યા છે અગાઉ તેઓ સ્પીપામાંથી તૈયારી કરી અને આ પરીક્ષા એમણે પાસ કરી છે મિત્રો મનીષનો એક વિષય હતો ઓપ્શનલ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને હમણાં જ એમણે ફરીથી પણ મેઇન્સ આપી છે એમનો સ્કોર જો સારો આવે અને અપગ્રેડ થાય તો આઈએસ કે આઈપીએસમાં એમની પોતાની પસંદગી છે હજુ એટલે એમનો ખૂબ જ આમાં વિશેષ અનુભવ છે આ વિષયનો સિલેબસ કેવો છે સિલેબસને ધ્યાનમાં રાખીને કયા પુસ્તકો આપણે વાંચી શકીએ કેવા પ્રશ્નો આવે છે સારા માર્ક્સ લાવવા હોય તો કેવી તૈયારી કરવી પડે સાથે સાથે પ્રશ્નો પૂછ્યા હોય તો એના સંદર્ભમાં સારા માર્ક્સ માટે કેવા જવાબો લખવા જોઈએ આ બધી જ માહિતી આપણને ભાઈ શ્રી મનીષ આપશે મનીષ ખૂબ જ ઉત્સાહી યુવાન છે અને એનો પોતાનો જે અનુભવ છે તમારી સાથે શેર કરશે એનામાંથી પ્રેરણા લેવા જેવી છે મિત્રો અને ખાસ એટલે મેં એને આજે ટ્રેનિંગમાં હોવા છતાં એની ઓફિસના કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પણ મેં એને બોલાવ્યા છે અહીંયા અને આપણી સાથે હાજર રહ્યા છે એ બદલ સૌ પ્રથમ તો વાયઝેક વતી શિક્ષણ વિભાગ વતી અને સ્પીપા સ્ટુડિયોમાં આવકારું છું અને મનીષને વિનંતી કરું કે આપણને સબ્જેક્ટ ઉપર થોડુંક આપણને માર્ગદર્શન આપે થેન્ક યુ સાહેબ ગુડ મોર્નિંગ મિત્રો આજે જાહેર વહીવટના વિષય પર બોલી રહ્યો છું જાહેર વહીવટ આમ જોવા જઈએ તો યુપીએસસીમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ લોકપ્રિય સબ્જેક્ટ કહી શકાય હાલમાં ઓલમોસ્ટ જે નવા આંકડાઓ આવ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો વીસથી પચીસ ટકા વિદ્યાર્થીઓ જાહેર વહીવટ સાને એક પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામમાં જોકે પહેલાં પ્રિલિમ્સમાં ઓપ્શન લેવાની ફેસિલિટી મળતી હતી જે હવે નવા માળખા પ્રમાણે બંધ થઈ ગઈ છે હવે તમારે ફક્ત મેઇન્સ એક્ઝામમાં જ એક બે ઓપ્શન સિલેક્ટ કરવાના રહે છે પ્રિલિમ્સમાં તમારે જે કમ્પલસરી સબ્જેક્ટ છે એની સાથે જ રહેવાનું હોય છે યુપીએસસીમાં આ વિષય સૌથી વધુ લોકપ્રિય હોવાનું કારણ માં પહેલાં નંબરમાં એ કહી શકાય કે એનો સિલેબસ મેનેજેબલ છે સૌથી મોટી વાત કારણ કે આ પરીક્ષા જે છે એ ટાઈમ મેનેજમેન્ટની છે ઓછા સમયમાં તમારે ઘણું બધું તૈયાર કરવાનું હોય છે જનરલ સ્ટડીઝ હોય છે સાથે બીજો ઓપ્શનલ હોય છે એસે હોય છે એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશન નું સિલેબસ પેપર વન પેપર ટુ બંને થઈને એક વિદ્યાર્થી અમુક સમય મર્યાદામાં તૈયાર કરી શકે એ પ્રમાણેનો છે નંબર ટુ કે જાહેર વહીવટ જે છે એ એક ઓપ્શનલ તરીકે તો બરાબર પણ એ સાથે સાથે જનરલ સ્ટડી અને નિબંધના પેપરમાં પણ એટલો ઉપયોગી થાય છે કારણ કે જાહેર વહીવટનું જે જ્ઞાન છે એ જ જ્ઞાનનો ઉપયોગ તમે જનરલ સ્ટડી છે તો જનરલ સ્ટડીમાં ઇન્ડિયન પોલિટીનો સેક્શન આવે છે જે નેવુંથી સો માર્કનો દર વર્ષે પૂછાય છે પેપર વનની અંદર આપણે મિત્રો એક વાત કીધું કે જે જનરલ સ્ટડી જે છે એના પેપર વન અને પેપર ટુ બંને ત્રણસો ત્રણસો માર્કના પેપર આવે છે તો એ એ પૈકીના પેપર વનની અંદર ઇન્ડિયન પોલિટીનો સેક્શન જે આવે છે એ નેવુંથી સો માર્કનું પૂછાય છે દર વર્ષે એ સેક્શનમાં પણ તમારે અહીંયા પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જે તમે ઇન્ડિયન પોલિટી છે જે ભારતીય બંધારણ જે છે ભારતીય રાજવ્યવસ્થા જે તમે ભણો છો એની એ જ વસ્તુ તમને ત્યાં જીએસ જનરલ સ્ટડીની અંદર એ એ જ વસ્તુ તમારે ત્યાં લખવાની હોય છે તો એક એ સબ્જેક્ટ તરીકે ત્યાં તમને ઉપયોગી થાય છે નંબર ટુ નિબંધની વાત કરીએ નિબંધમાં ચારથી પાંચ વિકલ્પો આપવામાં આવે છે જેમાંથી વિદ્યાર્થી પોતાનો જે સૌથી વધુ અનુકૂળ ટોપિક જે છે વિષય છે એ પસંદ કરીને એના પર લખવાનો હોય છે તો એમાં એક સબ્જેક્ટ તો તમને મળી રહે છે કે જાહેર વહીવટ અથવા તો ભારતીય શાસન વ્યવસ્થાને લગતો હોય ભારતીય લોકશાહીને લગતો હોય કે ભારત ભારતીય શાસન વ્યવસ્થામાં મીડિયાનો શું રોલ છે તો આ બધા વિષયો જે છે એ તમે જાહેર વહીવટની અંદર તમે પહેલેથી જ તમે સ્ટડી કરી ચૂકેલા હોય છે એ ઉપરાંત પણ તમારી જે શાસન વ્યવસ્થા પ્રત્યેની જે તમારી માહિતી જે છે એનો તમે નિબંધ લખવામાં બહુ સારી રીતે ઉપયોગ કરી શકો છો આ થયું જનરલ બેકગ્રાઉન્ડ જાહેર વહીવટ યુપીએસસીમાં લઈએ તો સ્વાભાવિક છે પ્રશ્ન આપણને એ થાય કે સબ્જેક્ટ કેવો છે એનો સક્સેસ રેશિયો શું છે તો સક્સેસ રેશિયોમાં એ કહી શકાય કે હાઇએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી જ પાસ થાય છે એનું કારણ છે કે હાઈએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન લે છે નંબર ટુ કોઈપણ સબ્જેક્ટ જ્યારે લેવામાં આવે છે યુપીએસસીમાં ત્યારે બે વસ્તુ જોવામાં આવે છે એક તો એ છે કે એનું એક્સપર્ટ ગાઈડન્સ અને નંબર ટુ એનું મટિરિયલ એક્ઝામને રિલેટેડ એનું મટિરિયલ કેટલું અવેલેબલ છે ને નંબર વન જે મેં કહ્યું આપણે એક્સપર્ટ ગાઈડન્સ આ બે વસ્તુ તમને જો મળી જાય તો તમારા માટે વિષયની તૈયારી કરવી બહુ સરળ બની જાય છે અને પરીક્ષામાં તમે એ જ પ્રમાણે તમે સારો સ્કોર લાવી શકો છો જેમ કે આપણે વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય તો ગુજરાતી સાહિત્ય યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ લોકપ્રિય છે આપણે ત્યાં ડૉક્ટર્સ એન્જિનિયર્સ ઘણા બધા લોકો જે લોકોને ગુજરાતી લિટરેચરનું કોઈ પણ બેકગ્રાઉન્ડ નથી એ લોકોએ ગુજરાતી સાહિત્ય લઈને સફળતાપૂર્વક યુપીએસસીની એક્ઝામ પાસ કરી છે એનું કારણ એ જ કે એક્સપર્ટ ગાઈડન્સ છે આપણી પાસે અને મટિરિયલ્સ અવેલેબલ છે બધું જ અહીં અહીંયા અવેલેબલ છે તો આ બે વસ્તુ વિષયની પસંદગી અને વિષયમાં તમને સફળતા કેટલી મળશે એના પર બહુ મોટો આધાર રહેલો છે બીજી વાત કરીએ તો જાહેર વહીવટ જાહેર વહીવટ એટલે શું સૌ પ્રથમ આપણને એવો પ્રશ્ન થાય મગજમાં કે જાહેર વહીવટ એટલે શું અત્યાર સુધી આપણે દાખલા તરીકે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન શબ્દ સાંભળ્યો હોય આપણે જેમ કે આપણે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે પણ આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન શું છે સ્વાભાવિક છે કારણ કે વિષય પોતે જ એક પોતાના શું કહેવાય કે હજુ એક સદીનો સમય થયો છે આ વિષયને આમ જોવા જઈએ તો એક વિષય તરીકે એની શરૂઆત તો અઢારસો સત્યાસીમાં જ થયેલી છે પણ એ પછી પણ એ ઘણા ઉતાર ચઢાવવામાંથી પસાર થઈને અત્યારે હજુ પણ એ સતત વિકસતો છે હજુ એની કોઈ ફિક્સ બાઉન્ડ્રી જે કહેવાય જેમ કે આજે આપણે જોવા જઈએ તો ફિઝિક્સ છે બાયોલોજી છે કેમેસ્ટ્રી છે તો એ બધાની એક ફિક્સ બાઉન્ડ્રી છે એની બહાર એ સબ્જેક્ટ નથી જઈ શકતા જ્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એવો છે કે એની બાઉન્ડ્રી સતત ડેવલપ થતી રહે છે નંબર ટુ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એક સોશિયલ સાયન્સ છે સામાજિક વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન હોવાની સાથે સાથે અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે પણ એ રીતે જોડાયું છે જેમ કે જાહેર વહીવટ અર્થશાસ્ત્ર સાથે જોડાયો છે જાહેર વહીવટ હિસ્ટ્રી સાથે જોડાયેલો છે જાહેર વહીવટ મનોવિજ્ઞાન સાથે જોડાયેલો છે તમને સ્વાભાવિક પ્રશ્ન થશે કે આ બધા વિષયો સાથે કઈ રીતે જોડાયેલો છે તો જાહેર વહીવટમાં મૂળભૂત રીતે આપણે પહેલાં તો તમને જાહેર વહીવટની સિમ્પલ એક વ્યાખ્યા આપી દઉં આપણે કે જાહેર વહીવટ એટલે શું જાહેર વહીવટને એકદમ સામાન્ય માણસની ભાષામાં કહીએ તો જાહેર વહીવટ એટલે ગવર્મેન્ટ ઇન એક્શન સરકાર જે પણ કંઈ કાર્ય કરે છે તે જાહેર વહીવટ કહેવાય છે હવે સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય કે સરકારના કાર્યો કયા કયા હોઈ શકે તો સરકાર મુખ્યત્વે બે પ્રકારના કાર્યો જે રાજનીતિ વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે જોઈએ તો સરકારના કાર્યોની જે બે પ્રમાણે જે વર્ગીકરણ કરવામાં આવે છે એક તો એ છે કે પોલિસી મેકિંગ જેને આપણે નીતિ નિર્માણ કહીએ છીએ એ સૌથી મોટામાં મોટું કાર્ય છે અને બીજું છે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન નીતિ અમલીકરણ જેને આપણે કહીએ છીએ આ બે કાર્યો સૌથી મોટા અને મુખ્ય કાર્યો છે જે સરકારના જે આ બંને કાર્યોમાં જાહેર વહીવટ શું ભૂમિકા ભજવે છે અને જાહેર વહીવટની ભૂમિકા કેટલે અંશે સુધી રહેલી છે આ બંને કાર્યોમાં સરકારના એ આપણે આગળ વિગતે જોઈશું તો જાહેર વહીવટ એક વિષય તરીકે શરૂઆત મેં જેમ આપણે કહ્યું એમ અઢારસો સત્યાસીમાં થઈ આમ જોવા જઈએ તો રાજનીતિ વિજ્ઞાનને જે જાહેર વહીવટ છે એને ઇટ્સ મધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એવું કહેવામાં આવે છે ઘણા બધા સ્કોલર્સ જે છે એ રાજીનીતિ વિજ્ઞાનના એ લોકો પબ્લિક એડમિનિસ્ટ્રેશનને એ રીતે માને છે ઇટ્સ ચિલ્ડ્રન ઓફ પોલિટિકલ સાયન્સ કેમ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એ દેટ ઇઝ એપ્લાઇડ પાર્ટ ઓફ પોલિટિકલ સાયન્સ રાજનીતિ વિજ્ઞાન જે છે એ થિયરીમાં કામ કરે છે થિયરી બિલ્ડિંગનું કામ કરે છે તો એ સમયે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે તો એ એપ્લિકેબિલિટી બતાવે છે આપણને કે ભાઈ રાજનીતિ વિજ્ઞાન જે છે અથવા તો જે પોલિટિકલ ડિસિશન મેકિંગ જે છે એના દ્વારા જે નિર્ણયો લેવાય છે એ નિર્ણયોનું અમલીકરણ જાહેર વહીવટ દ્વારા કેટલે અંશે અને કેટલા કેટલી સફળતાપૂર્વક કરવામાં આવે છે આ જે તો હું તમને આપને જે જાહેર વહીવટને એકદમ બ્રોડ સ્કોપ જેને કહી શકાય એ હું આપની સમક્ષ રજૂ કરું છું બીજું જાહેર વહીવટ જે છે એમાં બે પેપરો યુપીએસસીમાં પૂછવામાં આવે છે બંને પેપર જે મેં આપને વાત કરી જનરલ સ્ટડી પ્રમાણે આમાં પણ એ જ પ્રકારની સિસ્ટમ છે કે ત્રણસો 300 માર્કના બે પેપર આવે છે પેપર વન જે છે એ આખું થિયરી પર છે કે ભાઈ જાહેર વહીવટમાં કયા કયા પ્રકારની થિયરીઝ છે કયા કયા સિદ્ધાંતો છે અને પેપર ટુ જે છે એ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન છે કે ભારતીય વહીવટી વ્યવસ્થા કયા પ્રકારની છે દાખલા તરીકે હિસ્ટોરિકલ પ જે ચાલુ કરીએ હતું ભાઈ અકબરના સમયમાં કેવી હતી બ્રિટિશના સમયમાં કેવી હતી અને આ આઝાદી બાદ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એ પછી આપણી વહીવટી વ્યવસ્થામાં શું શું સુધારા આવ્યા ને શું શું પરિવર્તન કર્યા આપણે ત્યારથી લઈને અત્યાર સુધી શું શું પરિવર્તનો થઈ રહ્યા છે અથવા તો કરવા જોઈએ એમાં જે અવારનવાર જે સરકાર દ્વારા કમિટી બેસાડવામાં આવે છે કમિશન બનાવવામાં આવે છે એ લોકો દ્વારા શું શું ભલામણો આપવામાં આવી છે એ ભલામણો પર સરકારે શું શું કામગીરી કરી છે એ ઉપરાંત જે પેપર ટુ જે છે એનો બેઝ જે કહી શકાય કે જેનો આધાર એ છે આપણું બંધારણ બંધારણ ભાગનો એનો હિસ્સો રોકે છે પેપર ટુનો પેપર વનની વાત કરીએ પેપર વનની કુલ મળીને બાર વિશ બાર ચેપ્ટર્સ છે અંદર બાર ચેપ્ટર્સમાં વાત કરીએ તો પહેલું ચેપ્ટર જે છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું જે એના ઉદ્ભવથી લઈને અત્યાર સુધીનો એનો વિકાસક્રમ જે છે એને આધારિત છે એક અગત્યની વાત આપને જરૂર કહી દઈશ કે આ વિષય એવો છે કે એમાં એવું જરૂર નથી કે તમારું કોમર્સ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અથવા તો આર્ટ્સ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ કારણ કે એક વાત આપને કહીશું તો આપણને નવાય લાગશે કે આ વિષય સાથે સક્સેસફુલ થયેલા કેન્ડિડેટ્સમાં સાયન્સ બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ સૌથી વધુ છે જે લોકો આ સબ્જેક્ટ લે છે અને એની સાથે સફળ પણ થાય છે એટલે એવું કોઈ જરૂર નથી કે આની અંદર તમારું કોમર્સ અથવા તો આર્ટ્સ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અચ્છા હવે મેઇન વાત પર આવીએ ફર્સ્ટ ચેપ્ટર જે છે ફર્સ્ટ ચેપ્ટરમાં તો ડેફિનેશનથી શરૂ કરીને કે ભાઈ જાહેર વહીવટ શું છે તો જે મેં આપને વાત કરી કે ભાઈ જાહેર વહીવટની હજી સુધી કોઈ એનો હજુ એની બાઉન્ડ્રી જે સતત ડેવલપ થતી રહે છે હજી એ સ્થિર નથી બની તો જેટલા પણ વિદ્વાનો જે છે એ બધાની ડેફિનેશન્સથી માંડીને દરેક પ્રકારની ચર્ચા કરવામાં આવી છે અંદર એ ઉપરાંત એનું ઇવોલ્યુશન કે ભાઈ એટીન એટી સેવનથી અત્યાર સુધી કયા કયા તબક્કામાં એનો વિકાસ થયો છે એ પછી એડમિનિસ્ટ્રેશન શું છે મેનેજમેન્ટ શું છે એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે પછી એ સિવાય જે નવા નવા ચેન્જીસ જે જાહેર વહીવટના ક્ષેત્રમાં આવ્યા છે જેમ કે ઓગણીસો પછી ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જે તબક્કો શરૂ થાય છે જાહેર વહીવટના ક્ષેત્રમાં એના વિશે ચર્ચા કરવામાં આવી છે એ પછી પબ્લિક ચોઈસ અપ્રોચની ચર્ચા કરવામાં આવી છે એ રીતે પ્રથમ જે ફર્સ્ટ ચેપ્ટર જે છે એ જોવા જઈએ તો એક આખો જાહેર વહીવટનો એક આખો ઓવરવ્યૂ તમને આપે છે એ પ્રથમ ચેપ્ટર પછી આપણને થાય કે હવે આગળ શું હશે સોરી તો આગળ જોવા જઈએ તો જાહેર વહીવટનો આપણે જે મેં રીતે વાત કરી કે રાજનીતિ વિજ્ઞાન એની માતા તરીકેનું સ્થાન ધરાવે છે એ જ રીતે જેટલું જ રાજનીતિ વિજ્ઞાનનો માંથી જાહેર વહીવટે ગ્રહણ કર્યું છે એટલી જ માત્રામાં એને સંચાલન જેમ કે મેનેજમેન્ટ સાયન્સીસ છે એમાંથી પણ એટલી જ માત્રામાં એને ગ્રહણ કર્યું છે એટલે એક હાથથી રાજનીતિ વિજ્ઞાન પાસેથી એને થિયરી લીધી સિદ્ધાંતો લીધા છે તો એ જ રીતે સંચાલન પાસેથી પણ સિદ્ધાંતો લીધા છે કેમ કે જાહેર વહીવટ જે છે એને લોકોની સાથે રહીને કામ કરવાનું છે લોકોની સાથે રહીને કામ કરવાનું છે એટલે કે જે આપણે કહેવાય કે જે કોમન ઓબ્જેક્ટિવ જે છે કોમન ઓબ્જેક્ટિવ છે એને એચિવ કરવાનો છે જ્યારે કોમન ઓબ્જેક્ટિવને એચિવ કરવાની વાત આવે ત્યારે તમારે કોપરેશન કરવું પડે કોઓપરેશન કરો એટલે એના બીજા ઘણા બધા પણ પ્રોબ્લેમ્સ આવે સાથે સાથે કારણ કે કલેક્ટિવ એક્ટિવિટીઝ જ્યાં આવે છે ત્યાં તમારે કોઓર્ડિનેશન કરવું પડે છે લીડરશીપનો કોન્સેપ્ટ આવે છે સાથે સાથે કમ્યુનિકેશનનો કોન્સેપ્ટ આવે છે તો આ બધા કન્સેપ્ટ જે બધા બેઝિકલી મેનેજમેન્ટના કન્સેપ્ટ છે પણ એ બધા કન્સેપ્ટ આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં લીધા છે એટલે બીજા ચેપ્ટરથી લઈને બે ત્રણ અને ચાર આ ત્રણ જે ચેપ્ટર છે એ ટોટલી મેનેજમેન્ટમાંથી લેવામાં આવ્યા છે એવું કહીએ તો એમાં કંઈ ખોટું નથી પણ મેનેજમેન્ટમાંથી લેવામાં આવે છે પણ એનું જે મેનેજમેન્ટમાં આપણે સ્ટડી કરીએ છીએ તો એનો જે પર્સપેક્ટિવ હોય છે બિઝનેસ પર્સ્પેક્ટિવ હોય છે